ઓરિએન્ટલ હાઈ સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શાળાના વિદ્યાર્થીઓને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10 અને હું મનસુરી નૂરજહાં આપની સમક્ષ પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી ભાગ 3 લઈ ઉપસ્થિત થઈ છું। ભારતમાં બેરોજગારીની વિશાળતાનું પ્રમાણ સ્વરૂપ વર્ણવો, આ એક પ્રશ્ન ખાસ તમને પૂછાતો હોય છે। એટલે કે ભારતમાં બેરોજગારીની વિશાળતાનું પ્રમાણ વર્ણવો। હવે બેરોજગારીનું પ્રમાણ કેટલું છે તેની વાત કરો। હવે સૌપ્રથમ બેરોજગારીનો અર્થ અહીંયા દર્શાવ્યો છે કે બેરોજગાર કોને કહેવાય। બેરોજગાર એટલે કે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા ધરાવે છે, યોગ્ય શક્તિ અને લાયકાત ધરાવતા હોવા છતાં 15 થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ ન મળતું હોય તેવી પરિસ્થિતિને બેરોજગારી કહે છે। હવે બેરોજગારીનું પ્રમાણ અહીં ગાડી બતાવશે કે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તથા નેશનલ સેમ્પલ સર્વેના આધારે ભારતમાં બેરોજગારીની વિશાળતાનું ખ્યાલ આવે છે। હવે અહીંયા તેનું સ્વરૂપ બતાવ્યું છે, બેરોજગારીનું પ્રમાણ કેટલું છે તે દર્શાવ્યું છે। ઈસવીસન 2011 ની વાત અહીંયા કરી છે, વસ્તી ગણતરી 2011માં થઈ હતી અને હવે 2021ની વસ્તી ગણતરીનું પ્રમાણ બહાર આવશે, પરંતુ હજુ વસ્તી ગણતરી શરૂ થઈ નથી। 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 116 મિલિયન લોકો બેરોજગાર હતા અને તેમાં 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર હતા, એટલે કે શિક્ષિત ન હતા, નિરક્ષર હતા, તેવા 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર હતા અને 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા। શિક્ષિત હોવા છતાં પણ 84 મિલિયન લોકો બેરોજગાર ભારતમાં છે। હવે જોઈએ કે દેશમાં 15 થી 24 વર્ષની ઉંમરના અંદાજે 4.70 કરોડ લોકો બેરોજગાર હતા। લેબર બ્યુરોના સર્વે મુજબ 2013-14માં ભારતમાં બેરોજગારીનો દર 5.4% અને ગુજરાતમાં દર 1012 વ્યક્તિઓ એટલે કે 1.2% બેરોજગારીનો દર ગુજરાતમાં હતો। ઈસવીસન 2009-10માં ભારતમાં શહેરી વિસ્તારમાં દર 1034 વ્યક્તિઓ એટલે કે 3.4% લોકો બેરોજગાર શહેરોમાં હતા અને ગ્રામ્ય વિસ્તારના અંદર 16 વ્યક્તિઓ એટલે કે 1.6% લોકો બેરોજગાર હતી। ભારતમાં સિક્કિમ ભારતનું સૌથી નાનામાં નાનું રાજ્ય છે। સિક્કિમ ભારતમાં સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાતમાં બેરોજગારોનું પ્રમાણ ઓછું જોવા મળે છે। હવે પ્રશ્ન આવે છે, બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો સવિસ્તાર સમજાવો। અગાઉ આપણે ગરીબી ઘટાડવા માટે સરકારે કઈ કઈ યોજનાઓ કરી હતી તે 16 સરકારી કાર્યક્રમોની વાત આપણે કરી હતી ગરીબી દૂર કરવા માટેની। હવે આવે છે બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની સવિસ્તાર સમજ આપો અથવા તો સમજાવો। તો સૌ પ્રથમ અહીંયા એક મેં એક ચિત્ર દર્શાવ્યું છે અહીંયા કે સાલ 2020માં અત્યારની જ વાત કરી છે કે ભારતમાં બેરોજગારીનો દર અહીંયા બતાવ્યો છે। તો અહીંયા જુઓ 2020ના અંદર જ જાન્યુઆરીના અંદર બેરોજગારીનો કેટલો હતો કે 7.22 હતું, ફેબ્રુઆરીમાં 7.76 હતું, માર્ચના અંદર 8.75 હતું, માર્ચમાં લોકડાઉન થયું, કોરોના વાયરસના કારણે માર્ચમાં લોકડાઉન થયું અને ત્યાર પછી એપ્રિલ, મે અને અત્યાર સુધી આપણે જોઈએ તો બેરોજગારીનું પ્રમાણ કેટલું ઊંચું ગયું છે। 8.75 હતું માર્ચમાં, જ્યારે
એપ્રિલમાં 23.52% જેટલો બેરોજગારીનો દર થઈ ગયો હતો। લોકડાઉનના કારણે આ ઉપરાંત કોરોના વાયરસના ઇફેક્ટના કારણે ઘણા મોટી સંખ્યાના અંદર લોકો કારીગરો મજૂરોને બધા પોતાના ગામના અંદર બેરોજગાર થઈ અને પોતાના વતનમાં પરત ફર્યા હતા તેનો એક આ ચાર્ટ બતાવ્યો છે। હવે આપણે જોઈએ બેરોજગારી દૂર કરવા માટે સરકારે કઈ યોજનાઓ અને કાર્યક્રમો કર્યા છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ ભારતના અંદર આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં સરકાર દ્વારા ભરવા જોઈએ। હવે આના માટે સરકારે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ। આ ઉપરાંત ગૃહ ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગોનો ઝડપી અને સંતુલિત વિકાસ સરકારે કરવો જોઈએ। ત્યાર પછી સરકારે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશની વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામો ઉદ્યોગ, હુન્નર ઉદ્યોગ વગેરેનો વિકાસ પર સરકારે ભાર મૂકવો જોઈએ। અત્યારે જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ જ વાત કરી છે, સ્વરોજગાર અથવા તો શ્રમ પ્રધાન જે ઉત્પાદન છે, ગૃહ ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગો છે, તેના દ્વારા જ વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ, વપરાશની વસ્તુઓનું ઉત્પાદન અને નાના ઉદ્યોગો નો વિકાસ કરીને જ કરવું જોઈએ તેના ઉપર સરકારે ભાર મૂક્યો છે। ત્યાર પછી જોઈએ આપણે ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડી રોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય એવી ખેતી વિષયક પ્રવૃત્તિ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો જોઈએ। જેમ કે એવું કહીએ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી જોઈએ, દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા જોઈએ, નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી જોઈએ, સડકોનું નિર્માણ કરવું જોઈએ, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, મરઘા અને બતક ઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવી શકાય કે જેથી કરીને આ બધી પ્રવૃત્તિઓ દ્વારા લોકોને રોજગારી મળી શકે અને બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પણ વધારે પ્રોત્સાહન આપવું જોઈએ। ગ્રામીણ ક્ષેત્રે લોકોનો તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટેનું ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડીને તેમજ બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ જેથી તેમના જીવનની ગુણવત્તામાં પણ અને પરિણાત્મકમાં સુધારો લાવી શકાય। એટલે કે ગ્રામ્ય વિસ્તારના અંદર જે લોકો વસે છે તેઓના તંદુરસ્ત વિકાસ ઉપર સરકારે ભાર મૂકવો જોઈએ કે જેથી કરીને તે લોકો પણ રોજીરોટી પ્રાપ્ત કરી અને પોતાનો વિકાસ કરી શકે। હવે આવે છે શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેમના કૌશલ્યોનો વિકાસ કરવો અને તેમને શિક્ષણને અનુરૂપ રોજગાર પૂરી પાડવી જોઈએ સરકારે। હવે શિક્ષણની વાત આપણે કરીએ કે અત્યારના સમયમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ વધારે છે, યુવા બેરોજગારીનું પ્રમાણ પણ વધારે છે, તો આવા શિક્ષિત હોય તો તેમના કૌશલ્યોનો વિકાસ થાય, તેઓના અંદર કલા કૌશલ્યોનો વિકાસ થાય, આ ઉપરાંત તેઓના શિક્ષણને અનુરૂપ જ તેઓને રોજગારી પ્રાપ્ત થવી જોઈએ। હવે શિક્ષણની વાત કરીએ આપણે તો શિક્ષણના અંદર એવા વિષયો હોય છે કે એ વિષયો તેઓને રોજીરોટી પ્રાપ્ત કરી શકતા નથી, એટલે શિક્ષણ એવું હોવું જોઈએ કે જે યુવાન થયા પછી શિક્ષિત વ્યક્તિ તેને અનુરૂપ તેને રોજીરોટી મળી શકે। ત્યાર પછી જોઈએ કે ભારત સરકારે ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી કૌશલ્યયુક્ત શ્રમિકોની માંગ વધી છે, આથી કૌશલ્યયુક્ત શ્રમિકોની માંગ વધી ગઈ છે, આથી શ્રમિકોને જે તે ક્ષેત્રમાં પ્રશિક્ષણ અને તાલીમ આપીને કાર્યક્ષમ બનાવવાથી તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે। હવે અત્યારના સમયમાં તમે જુઓ વિવિધ પ્રકારના ટેકનોલોજીનો ખૂબ જ મોટા પાયા પર વિકાસ થયો છે। હવે ટેકનોલોજીના વિકાસના સાથે સાથે એવા વ્યક્તિઓ એ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તેવા વ્યક્તિઓને પણ તેઓને શિક્ષણ અને તાલીમ આપવી જોઈએ કે જેથી કરીને તે લોકો તે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને રોજીરોટી પ્રાપ્ત કરી શકે।
અને આના માટે સરકારે વ્યવસાયલક્ષી અને તકનીકી શિક્ષણ નીતિ અપનાવવી જોઈએ. શાળા અને કોલેજોના અભ્યાસક્રમોમાં સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે શાળા અને કોલેજોનો અભ્યાસક્રમ રાખવો જોઈએ. બજારની માંગ પ્રમાણે શ્રમિકોની વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ અને તાલીમ આપવા જોઈએ. શ્રમિકોને સતત કામ મળી રહે એવું આશ્વાસન આપવું જોઈએ. કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવવી અને શ્રમિકોને સક્ષમ બનાવી રોજગારી આપવી જોઈએ. વિકસિત દેશોની શ્રમ શક્તિની તુલનામાં ભારતીય શ્રમિકો વૈશ્વિક કક્ષાએ તેમની સમકક્ષ ઊભા રહી શકે એવી પરિસ્થિતિ સરકારે સર્જવી જોઈએ. આ ઉપરાંત ભારત સરકારે યુવા બેરોજગારોના માટે મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા વગેરે જેવી યોજનાઓ અમલમાં સરકારે મૂકેલી છે અને આ યોજનાઓનો વ્યાપ વધારીને બેરોજગારોને તેની સઘળી માહિતી પૂરી પાડવામાં આવે છે તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. ત્યાર પછી આવે છે શ્રમ શક્તિનું આયોજન. હવે રોજગારીના નવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. આ ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજોના અંદર નવા અભ્યાસક્રમો દાખલ સરકારે કરવા જોઈએ કે જેથી કરીને શ્રમ શક્તિની આજની માંગને અનુરૂપ શ્રમિકોને ટૂંકા અને લાંબા સમયના સર્ટિફિકેટ આ ઉપરાંત ડિપ્લોમા પ્રકારની તાલીમી અભ્યાસક્રમોનું સરળ રીતે ઉપલબ્ધ કરવાની શિક્ષિત બેરોજગારી ઘટાડી શકાય છે. આ ક્ષેત્રે ભારત સરકારે દેશના બધા રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો એને આઈટીઆઈ કહેવામાં આવે છે આઈટીઆઈ તેમજ દરેક રાજ્યમાં આઈઆઈટી આઈઆઈએમ જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સરકારે સ્થાપેલી છે કે જેથી કરીને ઉદ્યોગ સાહસિકોને નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે ઉદ્યોગો જે સાહસિકો હોય છે તેઓને નવા ઉદ્યોગો સ્થાપવા હોય તો તેના માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોનની સહાય આપવામાં આવી છે કે જેથી કરીને બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે. હવે ઉદ્યોગ સંબંધી વિકાસની આપણે વાત કરીએ તો નવા વેપાર ઉદ્યોગો ઓછી મૂડીરોકાણથી સ્વરોજગારીની વધુ તકો ઊભી કરવા માટે ખૂબ જ ઉપયોગી બની શકે તેમ હોય છે અને આ માટે સરકારે ઓછા વ્યાજના દરે ધિરાણ કાચો માલ યંત્ર સામગ્રીની પ્રાપ્તિ વેચાણ વ્યવસ્થા વગેરે માટે અનેક પગલાં સરકારે લીધેલા છે. હવે આવે છે રોજગાર વિનિમય કેન્દ્રો પણ સરકારે સ્થાપેલા છે એટલે કે પોતાને ત્યાં નોંધાયેલા બેરોજગાર એટલે કે જે વ્યક્તિઓ બેરોજગાર હોય છે તે રોજગાર વિનિમય કેન્દ્રો પર જઈને પોતાની નોંધણી કરાવતા હોય છે અને તેના દ્વારા તેઓ પોતાની નોંધણીના અંદર પોતાની લાયકાત અને અનુભવ મુજબ કામ ક્યાં ક્યાં મળી રહેશે તેની વિશ્વસનીય માહિતી અને માર્ગદર્શન આપવાનું કાર્ય રોજગાર વિનિમય કેન્દ્રો કરતા હોય છે અને આ કેન્દ્રો પોતાના કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારીને બેરોજગારોને ઝડપથી સઘળી માહિતી પૂરી પાડે તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. એટલે જો કોઈ વ્યક્તિ બેરોજગાર હોય તો એ બેરોજગાર વ્યક્તિ રોજગાર વિનિમય કેન્દ્ર પર જઈને પોતાની નોંધણી કરાવતો હોય છે અને રોજગાર વિનિમય કેન્દ્ર જ્યાં જ્યાં પણ વેકન્સી હોય છે તો તેની માહિતી એ બેરોજગારો સુધી પૂરી પાડતા હોય છે. અને આજે રોજગાર વિનિમય કેન્દ્રો જે છે તે રોજગાર અને કારકિર્દી જેવા સામાયિકો દ્વારા રોજગારીની માહિતી પણ પૂરી પાડે છે. તો આ થયો આપણો પ્રશ્ન બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમોનું સવિસ્તાર માહિતી આપો. હવે આ પ્રકરણનું સૌથી છેલ્લો પ્રશ્ન થાય છે વિશ્વ શ્રમ બજારનું ખ્યાલ સ્પષ્ટ કરો. વિશ્વ એટલે કે દુનિયાના બધા જ દેશો શ્રમ એટલે કે શારીરિક અને માનસિક કાર્ય કરતા લોકો નું બજાર ઊભું થયું છે. હવે વિશ્વ શ્રમ બજાર એટલે શું તો સૌપ્રથમ આપણે જોઈએ વિશ્વ શ્રમ બજાર કોને કહેવાય છે. વિશ્વના દેશો પોતાના શ્રમિકો મજૂરોને પરસ્પર આપલે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. એટલે કે વિશ્વના અનેક દેશો પોતાના શ્રમિકો શારીરિક અને માનસિક રીતે કાર્ય કરતા લોકોની પરસ્પર આપલે કરે છે એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જાય છે અન્ય દેશમાંથી બીજા દેશમાં કામ ધંધા માટે કાર્ય કરવા માટે જતા હોય છે તો તેને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજીરોટી મેળવવા માટે, રોજગારી પ્રાપ્ત કરવા માટે, વેપાર ધંધા માટે, ઉદ્યોગ કે તાલીમ કે ઉચ્ચ અભ્યાસના માટે પણ અને શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં સ્થળાંતર કરે છે ત્યારે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે। હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના, હવે વિકસિત દેશો અહીં આવ્યો, વિકસિત દેશો એટલે જેમનો વિકાસ થઈ ગયો છે। આપણો દેશ વિકાસશીલ દેશ છે, આપણા દેશનો વિકાસ ચાલુ છે, એટલે વિકાસશીલ દેશોમાંથી વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે। વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા અથવા તો વધુ આવક અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું એટલે કે ભણેલા ગણેલા જે ટેકનિકલ જ્ઞાન ધરાવે છે તેવા લોકોનું બહિર્ગમન એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર છે। અત્યારના સમયમાં આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાંથી સૌથી વધારે બુદ્ધિધનનું સ્થળાંતર થવા લાગ્યું છે। હવે શા માટે આ બુદ્ધિધન એટલે કે વધારે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા લોકો, શિક્ષિત લોકો જે છે અન્ય વિકસિત દેશોમાં ચાલ્યા જાય છે, વિકસિત દેશોમાં સ્થળાંતર કરે છે। કેમ કરે છે? કારણ કે તેઓએ પોતાનું જે ટેકનિકલ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેના કરતાં વધારે ટેકનિકલ જ્ઞાન પ્રાપ્ત કરવા, વધારે ઊંચી પદવી પ્રાપ્ત કરવા શિક્ષણની, આ ઉપરાંત વધારે કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે અથવા તો વધારે સુવિધાજનક જીવન જીવવા માટે અથવા વધુ આવક મેળવવા માટે, વધારે સારી નોકરી મેળવવા માટે આ બુદ્ધિધનનું અન્ય દેશોના અંદર સ્થળાંતર અત્યારના સમયમાં ખૂબ જ વધી ગયું છે। મોટા ઔદ્યોગિક એકમો પોતાની ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશોમાં મોકલતા હોય છે, એ પણ એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર જ કહેવાય છે। એટલે મોટા મોટા ઉદ્યોગો જે હોય છે તે ઉદ્યોગોના અંદર કામ કરતા ઊંચી લાયકાત ધરાવતા જે લોકો હોય તેઓને વધારે જ્ઞાન અને વધારે કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે, તાલીમ મેળવવા માટે અન્ય વિકસિત દેશોમાં ઉદ્યોગો દ્વારા જ, એ જે મોટા મોટા ઉદ્યોગો છે તે કંપનીના માલિકો જ પોતાના કર્મચારીને અન્ય દેશમાં વધુ સારું તાલીમ મેળવવા માટે મોકલતા હોય છે, તો તેને પણ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર જ ગણાય। આપણા દેશમાંથી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓના તેમજ તાલીમ પામેલા કુશળ કારીગરોના અન્ય દેશોમાં થતા સ્થળાંતર તથા સ્થાયી વસવાટ કરવાના વધતા જતા પ્રમાણના લીધે જ દેશમાં આજના સમયના અંદર આપણા દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની ભારે ખોટ વર્તાય છે। કારણ કે મોટાભાગનું બુદ્ધિધન અન્ય વિકસિત દેશોમાં સ્થળાંતર કરવા લાગ્યું છે, એના કારણે આપણા દેશનું જે બુદ્ધિધન છે તેનું પ્રમાણમાં, ટેકનિકલ જ્ઞાન ધરાવતા લોકોના પ્રમાણમાં, બરાબર, બુદ્ધિશાળી લોકોમાં, વૈજ્ઞાનિક માનસ ધરાવતા લોકોની સંખ્યામાં આપણા દેશમાં ઘટાડો થવા લાગ્યો છે। કારણ કે આ બધું બુદ્ધિધન અત્યારના સમયના અંદર વિકસિત દેશોમાં સ્થળાંતર કરવા લાગ્યું છે, તેને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ 17 ગરીબી અને બેરોજગારીનું પ્રકરણ અહીંયા આપણું સમાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી, આ પ્રકરણ અહીંયા સમાપ્ત થાય છે। આ પ્રકરણ કુલ 3 વિડીયોના અંદર આપણે સમાપ્ત કર્યું છે અને આ 3 વિડીયોમાં જેટલા પણ પ્રશ્નો તમને સ્વાધ્યાયના આપ્યા છે એ તમામ પ્રશ્નોના જવાબ તમારે યાદ કરવાના છે। એક ફૂલસ્કેપ ચોપડાના અંદર દરેકના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે અને અત્યારે જે ત્રીજી એકમ કસોટી 26 તારીખથી સ્ટાર્ટ થવાની છે તેના અંદર સામાજિક વિજ્ઞાનના અંદર આ પ્રકરણ પણ એકમ કસોટીનો એક ભાગ છે। આથી આ કસોટી માટે એકમ કસોટી 3 તેના અંદર આ પ્રકરણની ખૂબ જ મહત્વ હોવાથી તેનો તમામ પ્રશ્નોના જવાબ તમારે એકમ કસોટીની તૈયારીના ભાગરૂપે યાદ કરવાના છે અને ફૂલસ્કેપ ચોપડામાં હોમવર્ક તરીકે તમારે લખવાનું છે। હવે આજના વિડીયોના અંદર આપણે કુલ 3 પ્રશ્નોની ચર્ચા આપણે અહીંયા કરી હતી। એક તો ભારતમાં બેરોજગારીની વિશાળતાનું સ્વરૂપ વર્ણવો,
बीजो प्रश्न आपणे कर्यो के बेरोजगारी घटाड़वाना प्रयास रूपे सरकारी योजनाओ अने कार्यक्रमों सविस्तार समझावो। अने त्रीजो प्रश्न थयो हतो विश्व श्रम बजारनो ख्याल स्पष्ट करो। आ त्रण प्रश्नोनी चर्चा आजना आपणा आ वीडियोमां आपणे करी हती। अने अहींया आपणुं प्रकरण 17 गरीबी अने बेरोजगारी समाप्त थाय छे। अने तमाम वीडियोना जेटला पण प्रश्नो छे ते प्रश्नोना जवाब तमारे फूलस्केप चोपड़ामां लखवाना छे अने एकम कसोटीनी खास तैयारी करवानी छे अने प्रश्नोना जवाब तमारे याद करवाना छे। आप सौनो खूब खूब आभार।